ડીસામાં આજે પુરવઠાના વિતરણને લઈ અરાજકતા સર્જાતા 500 કરતાં પણ વધુ લોકોનું ટોળું મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા પહોંચી ગયું હતું. સ્થાનિક મામલતદાર અને પોલીસે મામલતદાર કચેરી ઉપર પહોંચેલા લોકોને સમજાવટ કરી પરત મોકલતા મામલો શાંત પડ્યો હતો. ડીસામાં આજે તંત્રની બેદરકારીના પગલે 500 કરતાં વધુ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તાજેતરમાં જ પ્રધાનમંત્રીએ લોકડાઉન દરમિયાન રેશનકાર્ડ ધારકોને રેશનિંગનો પુરવઠો આપવાની માટેની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે છેલ્લા 8 દિવસથી ઘરમાં પુરાયેલા લોકો રેશનિંગનો પુરવઠો મેળવવા માટે સસ્તા અનાજની દુકાનો ઉપર પહોંચી ગયા હતા. જ્યાં કેટલાક લોકોને પુરવઠો ન મળતા અકળાયેલા લોકો આજે મામલતદાર કચેરી ઉપર રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને તેમને પડતી મુશ્કેલીઓ રજૂ કરી હતી. શહેરમાં મામલતદાર કચેરીમાં સવાર 7 વાગ્યાના બેઠા છીએ. અમારે ભલે એપીએલ કાર્ડ છે, પણ બીજા બીપીએલ કાર્ડ વાળા પણ બેઠા છે, એ લોકોને પણ રેશનિંગ નથી મળતું. મોદી સાહેબે, રૂપાણી સાહેબે જાહેર કર્યું હતું કે બધાને મળશે, બરાબર. જેને રેશનિંગ કાર્ડ હશે બધાને મળશે 3 મહિના, તો પછીની અમે અમારી કાર્યવાહી કરશું, બરાબર. હાલ અમને એમ કહેવામાં આવે કે તમે એપીએલ કાર્ડ તમને નહીં મળે, તો તમે મોદી સાહેબને એમ કહો કે જાહેર કરે કે એપીએલ કાર્ડ વાળા મળે, તો હવે હાલ અમે એપીએલ કાર્ડ વાળા, બરાબર. અમારો ધંધો, અમે મજૂરી કરીએ, તો અમે અત્યારે મજૂરી નહીં કરીએ તો અમે ખાશું શું? અમારી વાત છે, મજૂરી કરીએ. આટલા દિવસ અમે કોઈ વિરોધ ના ઉઠાયો, હાલ અમે મજૂરી કરીએ, 200 રૂપિયામાં મજૂરી જઈએ છીએ, તો અત્યારે અમારા છોકરા ભૂખ્યા બેઠા છે, તો અમે એ લોકોને શું ખવડાવીએ? ભલે એપીએલ કાર્ડને તમે નહીં આપો યોજના વાળા, તો હાલ તમે જાહેર કરો કે ભાઈ જે વસ્તીને જે બીપીએલ કાર્ડ એમને મળશે, એપીએલ કાર્ડ વાળાને નહીં મળે, જે મજૂરિયા છે મજૂરી ધંધો ચાલુ કરી દો. અમે અત્યારે સવારથી મામલતદાર ઓફિસે કચેરીએ ઊભા છીએ. ડીસાના 200 થી 400 માણસો ઊભા છીએ. અનાજના પૂરતો મળતો નથી. અનાજ માટે આજે 10 દાડાથી ડીસા બંધનું એલાન છે. ખાવા માટે અત્યારે બહુ લોકોને તકલીફ પડે છે. તો જે નરેન્દ્ર મોદીએ કીધું છે કે આપણો ભાઈ પૂરઠો છે અને અહીંયા આવીએ તો મામલતદાર સાહેબ કે હાજર નથી, કોઈ અધિકારી કોઈ મળતું નથી, કોઈ અધિકારી કોઈ જવાબ આપતું નથી. અંદર બધા બેઠા છે, પબ્લિક બહાર ઊભી છે, વાત જોઈ જોઈ અને બફોર પડી ગયો અને ખાવાનો ટાઈમ થયો છે, હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. ડીસા મામલતદાર કચેરી ઉપર આજે રોષે ભરાયેલા ગ્રાહકો રજૂઆત કરવા પહોંચતા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો થાળે પાડવા માટે ટોળાને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સમજણ આપી હતી. તો આ તરફ ગ્રાહકોમાં સર્જાયેલી આ અરાજકતા બાબતે ડીસાના પુરવઠા મામલતદારને પૂછતા પુરવઠા મામલતદાર કચેરીમાં માત્ર લટાર મારી રહ્યા હતા અને કેમેરાથી દૂર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ડીસા મામલતદાર કચેરીની અંદર આજે ડીસા શહેરના રેશન કાર્ડ ધારકો 100થી વધુની સંખ્યામાં પુરવઠા ન મળતા હોવાના કારણે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. આ રજૂઆત બાદ અમે જ્યારે પુરવઠા મામલતદારનો સંપર્ક કર્યો, આ કેમ સજાઈ ત્યારે તો કેમેરા સામે પણ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી અને અહીં ચાર્જ પકડી રહ્યા છે. આપણે એમને સ્પષ્ટ વાત કરી રહ્યા છીએ કે આ સમસ્યા શું છે. જે મોદી સાહેબ વાત કરીએ, ખાલી અત્યારે જે પ્રજા હેરાન થઈ રહી છે, શું કહેવું છે આપ? મોદી સાહેબ તમને પૂછવામાં આવે છે, બળવંત, તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે આ એક સરકારી બાબુ કે જે પ્રજાના જવાબોના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી અને અહીંયાથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે આવા કપરા સમયની અંદર બનાસકાંઠા જિલ્લાની, ખાસ કરીને ડીસાની વાત કરીએ તો કેટલી ખરાબ પરિસ્થિતિ છે. આ નફ્ફટ અધિકારીઓના કારણે તે સ્પષ્ટ જોવા મળી રહી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. લોકડાઉનની સ્થિતિ છેલ્લા 10 દિવસથી છે અને આ નોબત સર્જાવાની પહેલાથી ખબર હતી, તેમ છતાં સ્થાનિક તંત્ર તેમની કામગીરી પૂરી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે આજે લોકડાઉનના પગલે મામલતદાર કચેરી ખાતે પહોંચી ચૂકેલા આટલા બધા લોકો પરેશાન થઈ રહ્યા હતા. તે દરમિયાન અમે ડીસાના નાયબ કલેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે નાયબ કલેક્ટર દ્વારા અમારા ફોન કોલ ઉઠાવવામાં આવ્યા ન હતા. હવે જનતાની સેવાના દાવા કરી રહેલા નાયબ કલેક્ટર હિરેન પટેલ જો મીડિયા કર્મીના જ ફોન કોલ્સ આવા સમયે ન ઉઠાવતા હોય ત્યારે સામાન્ય જનતાને શું મદદરૂપ બનતા હશે તે હવે કહેવાની જરૂર નથી.